ઉનાળામાં નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ વાસ્તાના ઘણા ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. વાસ્તાના જુજ ડેમની ઉપરના રાયબોળ ગામના સિંગલમાળ ફળિયાના આદિવાસીઓ સુકાઈ રહેલા કૂવામાંથી દૂષિત પાણી ભરવા મજબૂર બન્યા છે, જેમાં પણ પાણી પૂરતું ન મળવાને કારણે 2 કિલોમીટર નીચે ઉતરી જુજ ડેમ વિસ્તારમાંથી પાણી લાવવું પડે છે, જેથી તંત્ર વર્ષે અગાઉ મંજૂર કરેલી યોજના કાગળ પર રાખવાને બદલે તેને ક્રિયાન્વિતી કરે તેવી આશા સ્થાનિકો સેવી રહ્યા છે. વાંસદા તાલુકાના સરહદી ગામોમાંનો અને જુજ ડેમની નજીક ડુંગર પરના રાયબોર ગામના સિંગલમાળ ફળિયાના 60થી વધુ આદિવાસી પરિવારોએ ઉનાળાના આકરા તાપમાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. છૂટા છવાયા ઘરોના આ ફળિયામાં ડુંગર ઉપર આવેલ કૂવો હોળી બાદ સુકાવા લાગે છે, જેમાં હાલ ભર ઉનાળે કૂવામાં પાણીના સ્તર નીચે ઉતરી જતા અને જે પાણી બચ્યું છે તેમાં લીલ જામી જવાને કારણે પાણી પ્રદૂષિત બન્યું છે. પરંતુ તેના સિવાય પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે આદિવાસી મહિલાઓ બેડા દ્વારા કૂવામાંથી દૂષિત પાણી ખેંચીને ભરે છે અને આકરા તાપમાં માથે પાણી ભરેલા બેડા મૂકી ઘર સુધી પહોંચે છે. જ્યારે કૂવામાં પણ પાણી ઓછું હોવાથી તેમણે 2 કિલોમીટર નીચે જુજ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઉતરવું પડે છે અને ત્યાંથી પાણી ભરી ડુંગર ચઢીને ઘરે જવું પડે છે, જેમાં જ મહિલાઓના કલાકો વીતી જતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘણીવાર દૂધ કરતા પણ વધુ ભાવો આપીને લોકોએ પાણીનું ટેન્કર મંગાવવું પડે છે. મારું નામ અમિતાબેન ગણેશભાઈ. મારું ગામ રાયબોર સિંગળમાળ ફળિયું. અમારે પાણીની તકલીફ છે. અમારી બાજુમાં કૂવો છે. કૂવામાં પાણી હોળી સુધી ચાલતું છે અને તેમાં પણ હોળી પછી તો પૂરું જ થઈ જતું છે. થોડુંક રહેતું છે તો ગંદુ થઈ જતું છે, એટલે તે પણ અમને લાવીને પીવું પડતું છે ગાળીને. ને અમારે ફળિયામાં 200 જેટલા માણસો રહેતા છે અને તે લોકોને અડધાને પૂરું થાય ને અડધાને ઘટી પડતું છે, એટલે અમારે 1 કલાક નીચે જવું પડે. જવાનો કલાક થાય ને આવવાનો કલાક થાય. જુજ ડેમ છે પણ તે જુજ ડેમમાંથી ઉપર ડુંગર ઉપર પાણીની સગવડ થાય તેવું કરી આપતા હોય તો સરકાર સારું. વાંસદાના જુજ ડેમમાં પાણીનો ભંડાર ભર્યો છે, પણ તેનાથી અંદાજે 2 કિલોમીટર ઉપર ડુંગર ઉપર આવેલા રાયબોર ગામના સિંગળમાળ ફરિયાના લોકોને પાણી માટે હેરાન થવું પડે છે. ગત વર્ષે વાંસદાના ધારાસભ્ય તેમજ તાત્કાલીન જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લઈ સિંગળમાળ ફરિયાની પાણી સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ લાખોની પાણી યોજના મંજૂર પણ થઈ. મહિનાઓ વીતી ગયા છતાં કાગર ઉપર જ રહેવાને કારણે સિંગલમાળના આદિવાસીઓએ દુઃખ ધમતા તાપમાં દૂષિત પાણી ભરવા જવું પડે છે. દૂષિત પાણી આરોગ્ય માટે પણ હાનિકારક હોવા છતાં લોકો પાણી પીવા મજબૂર બન્યા છે. મારું નામ જયંતિભાઈ રમણ બિહારી. હું માનકુનિયાનો વતની છું. આ રાયબોર ગામ જે અમારું જૂથ ગ્રામ પંચાયત છે, અહીંયા સિંગળમાળ પર લોકોને પીવાનું પાણીની બહુ તકલીફ છે. અહીંયા લોકોને 2 કિલોમીટર અંતરે ડેમ આવેલો છે જુજ ડેમ, ત્યાં નીચે બહુ બધું પાણી છે. ઉપર કૂવો છે પણ કૂવામાં પાણી રહેતું નથી. પાણી લગભગ હોળી સુધી રહે છે, પછી છે ને એ લોકોને પાણી ઘટી પડે છે. અહીંયા 60 પરિવાર રહે છે. એ લોકોને 60 પરિવારમાં અહીંયા કૂવામાં પાણી છે બહુ ગંદુ રહે છે, એટલે ઘરે આવીને ગાયને પીવું પડે છે. તેમજ ઢોર ઢાકર છે, એ લોકોને ઢોર ઢાકરને બી પાણી પીવાની બહુ તકલીફ પડે, એટલે એ લોકોએ 1 કિલોમીટર અંતરે ડેમ પર ઉતરવું પડે ને ચડવું પડે, એમાં આખો દિવસ નીકળી જાય. તેમજ અહીંયા હાલના તબક્કે જોવા જાય તો ટેન્કરથી પાણી મંગાવવામાં આવે છે ને અહીંયા રોજગારી નથી ને ટેન્કરનો ભાવ ઓછામાં ઓછો 1000 રૂપિયા લે છે, એટલે દૂધ કરતાં બી મોંઘું પાણી વેચાતું લેવું પડે છે. ને અહીંયા જો ઉપર પર્વતમાળા પર અહીંયા 2 કિલોમીટર અંતરે પાણીની જો સુવિધા થઈ જાય તો એ લોકોને ઘર આંગણે પાણી મળી જાય, એ લોકો સુખી થાય. આજ અમારી સરકારની અપીલ છે. ઉનાળો જિલ્લાના આદિવાસી અને ડુંગરાળ પ્રદેશ વાંસદા માટે વિકટ સાબિત થાય છે. તાલુકાના ઘણા વિસ્તારોમાં પીવાના પાણી માટે આદિવાસીઓએ 2 થી 3 કિલોમીટર દૂરથી પાણીના બેડા ભરીને લાવવા પડે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પાણી યોજના સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે.